विश्व हिंदू परिषद द्वारा आज भूज खाते कलेक्टर कचेरी मध्य आवेदन पत्र पाठवामां आव्युं हतुं, जेनो मुख्य उद्देश्य ए हतो के तालिबानमां आतंकवाद फूल्यो फाल्यो छे त्यारे अफगानिस्तानमां तालिबानी राज आव्यो छे त्यारे हालमां बांग्लादेशनी अंदर हिंदूओने मारवामां आवे छे, तेमने टार्गेट बनावामां आवे छे। કાશ્મીરની અંદર પણ હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવે છે। હમણાં જ્યારે માં દુર્ગાનો તહેવાર હતો ત્યારે બાંગ્લાદેશની અંદર 150 થી વધારે પંડાલો ઉપર મૂર્તિ ખંડિત કરી હુમલાઓ કરવામાં આવ્યા। હિન્દુઓના મકાનોને આગ ચાંપી દેવામાં આવી, 22 જેટલા લોકોની હત્યા કરવામાં આવી। તો આવા બનાવો હવે ન બને તે માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। તો વિશ્વ હિન્દુ પરિષદ સાથે બજરંગ દળના સભ્યો પણ જોડાયા હતા। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જો હવે હિન્દુઓ ઉપર થઈ રહેલ અત્યાચાર હુમલા બંધ કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે। અમે કાયદાને હાથમાં ન લઈએ તે માટે તંત્ર પાસે રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુઓ ઉપર થઈ રહેલ હુમલાઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને જે પણ આવા અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। નવી જીતેન્દ્રભાઈ છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજકની જવાબદારી છે। ઇસ્લામિક આતંક દ્વારા જે હિન્દુઓ પર અત્યાચાર થયા અને અમારા જે હિન્દુના દુર્ગા પંડાલો તોડીને માતાજીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી તેને લક્ષીને આજે રાષ્ટ્રપતિ શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે જો તે બંધ કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે। અમે તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમને જે કાયદો હાથમાં ન લેવો પડે એની પૂરી તકેદારી તંત્ર રાખે અને જો આ વસ્તુ હિન્દુઓ પર બીજી વાર થશે તો અમે તંત્ર પાસે રજૂઆત કરવા નહીં આવીએ, પરંતુ કાયદો અમે હાથમાં લઈ અને જે ઇસ્લામી આતંક છે એમની સામે બજરંગ દળ અને પરિષદ ખુદ મેદાનમાં ઉતરશે। જય શ્રી રામ, જય શ્રી રામ। મારું નામ ચંદુલાલ ધનજી રૈયાણી, વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લાના મંત્રીની જવાબદારી છે। જ્યારે તાલિબાનમાં જ્યારે આતંકવાદ ફૂલ્યો ફાલ્યો છે ત્યારે જ્યારે તાલિબાની રાજ આવ્યો અફઘાનિસ્તાનની અંદર, ત્યારથી પાડોશી મુલ્ક છે બાંગ્લાદેશ, પાકિસ્તાન, કાશ્મીરની અંદર હિન્દુઓની નિર્મમ હત્યા થઈ રહી છે। જેવો અમારે આપણો મા દુર્ગાનો તહેવાર હતો ત્યારે બાંગ્લાદેશની અંદર 150થી વધારે પંડાલો ઉપર મૂર્તિને ખંડિત કરવામાં આવી અને હિન્દુઓને મારવામાં આવ્યા, 22 લોકોની હત્યા થઈ। આ સંદર્ભમાં તો આ રોકાય અને આપણા લોકો જ્યાં આપણા પાડોશી મુલ્કમાં રહે છે ત્યાં સુરક્ષિત થાય એના માટે થઈને આજે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ પશ્ચિમ કચ્છ જિલ્લાની પૂરી મળીને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને, અને આણંદના કલેક્ટરશ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આપણા લોકો ત્યાં સુરક્ષિત થાય, એમના જાનમાલ સુરક્ષિત થાય, નહીં તો આવતા દિવસોની અંદર ભારતની અંદર પણ આ જો રોકવામાં નહીં આવે તો પ્રવૃત્તિઓ અમને રિઝલ્ટ વિશ્વ હિન્દુ પરિષદ જલદ કાર્યક્રમ આપશે અને જે આ આતંકવાદી પ્રવૃત્તિઓ રોકાવી જ જોઈએ, કોઈ કાળે પણ નહીં રોકાય તો વિશ્વ હિન્દુ પરિષદ પોતે પણ મેદાનમાં આવશે।